વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટે આજે આર્મી જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ મનાવ્યો હતો। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા આજે મકરપુરા સ્થિત સંબા વોરિયર્સ રેજિમેન્ટ કેમ્પસ ખાતે આર્મીના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। સાંસદ રંજનબેન ભટ્ટ અને મહિલા મોરચા વડોદરા પ્રમુખ કંચન રાય સહિત અન્ય હોદ્દેદારો સાથે કાઉન્સિલરોએ આર્મીના જવાનોને રાખડી બાંધી તેમના સુખાર્થે પ્રાર્થના કરી હતી। जी बिल्कुल, रक्षाबंधन नो त्यौहार एटले भाई बहनों पवित्र एक अटूट संबंध नो त्यौहार छे। हमेशा बहन भाई नी सुरक्षा रक्षा माटे प्रार्थना करती होय छे, तो भाई पोते पण बहन नी सुरक्षा माटे हमेशा आगळ आवीने उभा रही जता होय छे, गमे तेवी कपरी परिस्थिति मां पण। एवुं ज एक आपणा देशना जवानो जे वडोदरानी आर्मी मकरपुरानी एक यूनिट અને એમાં જે આપણી દેશની સુરક્ષા કરતા જવાનો છે એને આજે અમે રાખડી બાંધી છે। અને રાખડી બાંધીને મહિલા મોરચાના પ્રમુખ કંચનબેન છે, આ વિસ્તારના કોર્પોરેટર ભાવિનાબેન અને સંગીતાબેન છે, પન્નાબેન કોર્પોરેટર છે, સ્મિતાબેન મહામંત્રી, અમે એક તો કોરોના મહામારીમાં વધારે લોકો પણ ભેગા ન થવા જોઈએ એટલે લિમિટેડ બહેનો જુદી જુદી જગ્યાએ જઈ અને ભાઈની રક્ષા માટે આ રાખડી બાંધી છે। તો આજે આ દેશની સુરક્ષા કરતા અમારા જવાનો અને ખાસ અમારા મેજર દીપકભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પરમિશન ત્યાં એ લોકોએ આપી કે અમે એમને રાખડી બાંધી શકીએ, તો એ એક અમારા માટે ગૌરવની આનંદની વાત છે। અને આ દેશની સુરક્ષા કરતા અમારા જવાનો માટે અમે પ્રાર્થના કરી છે કે જે મા ભારતીની સુરક્ષા કરતા હોય, જે પોતાના પરિવારથી દૂર રહેતા હોય, તો અમે પરિવારની એક બહેનો તરીકે એમની વચ્ચે આજે રાખડી બાંધી છે અને એમની સુરક્ષા, એમના પરિવારની સુરક્ષા માટે અમે ભગવાનને પ્રાર્થના કરી છે। ધન્યવાદ।